જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત એસજી એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે પીઠિયા કરણ વિષય છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ નવમાંનો અભ્યાસ કરીએ છીએ મિત્રો વન અને વન્યજીવ સંસાધન વિશે તો આગળ આપણે માહિતી મેળવી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો વિશે માહિતી મેળવી તો હવે એ જ વન્યજીવોના સંરક્ષણ અર્થે વિવિધ એવી યોજનાઓ બનાવી છે યોજનાઓની આપણે માહિતી આ મેળવીએ જે ખૂબ જ મહત્વની છે અને બે બે મારકમાં આવી યોજનાઓ પૂછાઈ શકે એમ છે જેથી કરીને મિત્રો ખાસ કરી અને આ યોજનાઓનો અભ્યાસ કરજો અને યોજનાઓ ખાસ કરીને પાકી કરજો તો એવી જ યોજનાઓ વિશે આજે તમને હું માહિતી પૂરી પાડું છું વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ તો આપણે જોઈએ છીએ કે વન્યજીવોની જે પ્રજાતિઓ છે અનેક પગલા લેવાના જરૂરી બન્યા જેથી એને બચાવવા માટે અનેક યોજનાઓ આપણે કાર્યરત કરી એના વિશેની માહિતી મેળવવાની છે તો એમાંય આપણા દેશનું મહત્વનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે મિત્રો વાઘ ટાઈગર એના વિશેની આપણે અભ્યાસ કરવાનો છે વાઘ પરિયોજના વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલા વહેલા એક અંદાજ મુજબ આપણે જોઈએ વીસમી સદીની જે શરૂઆતમાં ભારતના જંગલોમાં આપણે જોઈએ છીએ વાઘ ચાલીસ હજાર કરતા પણ વધારે વાઘ આપણે મિત્રો જોવા મળતા હતા એટલા માટે જ આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે મિત્રો આપણે કોને જાહેર કર્યો છે વાઘ જોવા મળે છે તો કે વાઘની સંખ્યા ખૂબ ભારતમાં સારી જોવા મળતી એટલે ચાલીસ હજાર કરતા જોવા મળતા હતા ભારતમાં આપણે જોઈએ તો પણ અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર નિર્વિનીકરણ જંગલોનો દિન પ્રતિદિન નાશ થવાને કારણે વાઘના અસ્તિત્વ માટે મિત્રો મોટો ખતરો ઉભો થયો છે જેને કારણે વાઘની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જોવા મળી એટલે જ આપણે જોઈએ છીએ આપણે કે ગુજરાતના જંગલોમાંથી તો તો સંપૂર્ણ થઈ પ્રજાતિ હોય મિત્રો કઈ છે ગુજરાતના જંગલોમાંથી હાવ નાશ થઈ ગયો છે એમ દિન પ્રતિદિન એને આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને એની સંખ્યા ઘટતી જાય એ યોગ્ય નથી જેથી એને બચાવવા માટે એક યોજના અમલમાં આવી એ છે વાઘ પરિયોજના તો એ વાઘ પરિયોજના આપણે જોઈએ છે ઈસવી સન ક્યારે અમલમાં આવી ઓગણીસો ને એકોતેર માં વાઘને બચાવવા માટે વાઘ પરિયોજના અમલમાં આવી મિત્રો જો આ બાજુમાં ચિત્ર છે એ જ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ મિત્રો એટલે ખાસ એ વાઘને બચાવવા માટે વાઘ પરિયોજના ક્યારે અમલમાં આવી ઓગણીસો ને માં આપણને જોવા મળે છે એને બચાવવા માટે આપણે જોઈએ છીએ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એટલા માટે એને બચાવવા માટે આખા દેશમાં રાષ્ટ્રમાં આપણે જોઈએ કેટલા ક્ષેત્રો કાર્યરત કર્યા તો કે ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો આપણે જોઈએ છીએ વાઘને બચાવવા માટે કાર્યરત જોવા મળે છે તો મિત્રો મળી માહિતી તમને વાઘ વિશે તો વાઘ આપણે જોઈએ છીએ કે વાઘ પરિયોજના ક્યારે અમલમાં આવી મિત્રો તો કે ઓગણીસો ને માં વાઘને બચાવવા માટે કેટલા ક્ષેત્રો મિત્રો કાર્યરત છે બીજી પરિયોજના એ હાથી પરિયોજનાની માહિતી મેળવીએ હાથી પરિયોજના વિશે માહિતી મેળવીએ આપણે તો હાથી એ મહત્વનું મોટું મહાકાય એવું પ્રાણી હાથી વિશે આપણે જોઈએ છીએ કે મહત્વનું છે એ જ હાથીઓને બચાવવા માટેની જે યોજના અમલમાં મૂકી છે એ હાથી પરિયોજના તમને કહેવામાં આવે છે એ જ હાથી પરિયોજના ક્યારે મિત્રો તો ખાસ યાદ રાખજો હાથી પરિયોજના ઈસવીસન ઓગણીસો ને માં અમલમાં આવેલી છે હાથીઓને બચાવવા માટે હાથીઓના સંરક્ષણ માટે આ હાથી પરિયોજના મિત્રો અમલમાં આવી છે ઈસવીસન ઓગણીસો ને બાણુંમાં હાથીઓ કુદરતી આવાસોમાં આપણે જંગલોમાં એનું રક્ષણ આપવા માટે આપણે તો આ જંગલોમાં આપણે હાથી નથી જોવા મળતા ગુજરાતમાં એટલે બહુ માહિતી ઓછી છે કર્ણાટક કેરળ એ બાજુના જંગલોમાં હાથી પુષ્કળ પ્રમાણમાં આપણે વધુ પડતા જોવા મળે છે એની દિન પ્રતિદિન ઘટાડો થવાને કારણે હાથી પરિયોજના અમલમાં મૂકવી પડી હાલ એના આપણે જોઈએ છીએ કેટલા ક્ષેત્રો કાર્યરત છે મિત્રો તો ખાસ યાદ રાખજો છવ્વીસ ક્ષેત્રો કાર્યરત છે હાથીઓને બચાવવા માટે આગળ મિત્રો આપણે ભાઈ વાઘ પરિયોજનામાં કેટલા ક્ષેત્રો હતા તો ચુમ્માલીસ ક્ષેત્રો બેમાં ભૂલ ન કરતા વાઘ આવે તો ચુમાલીસ ક્ષેત્રો કારણ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે જેથી એને વધારે ક્ષેત્રો જોઈએ એટલે એને ચુમ્માલીસ ક્ષેત્રો અને હાથીને બચાવવા માટે છવ્વીસ ક્ષેત્રો કાર્યરત જોવા મળે છે હાથીની સંખ્યામાં આ કારણે આપણે જોઈએ છીએ દિન પ્રતિદિન શું થતો જોવા મળે છે વધારો થતો જોવા મળે છે પણ હજી ઘણા માણસો એવા છે જે હાથીઓની સંખ્યા ઘટાડો કરવા માટે જોવા મળે કરતા જોવા મળે દાખલા તરીકે હમણાંનું જ ઉદાહરણ આપું તમને તો કેરળમાં એક ગર્ભવતી આથણ હતી આ ગર્ભવતી આથણ આપણે જોઈએ બિચારી ભૂખી હતી બે ત્રણ દિવસ સુધી શોધમાં જતી હતી હતી પોતે ગર્ભવતી પોતાનું બાળક અને પોતાના ભરણપોષણ કરવા માટે ખોરાકની શોધમાં આમથી આમ ભટકતી હતી એવામાં એક માણસ છે જે નિર્દય કહી શકાય એવા માણસે અનાનસમાં મોટા મોટા ફટાકડાઓ બોમ્બ વગેરે મૂકી અનાનસ પેક કરી અને હાથણીને ખાવા માટે આપ્યું એ હાથણી ખાવાની સાથે જ આપણે જોઈએ છીએ ફટાકિયા ફૂટે છે અને મોઢું આખું એનું દાજી જાય છે તો એ પોતાની મોઢામાં પોતાના જીભમાં અગનગોળો એટલો થતો હતો એ બુજાવવા માટે એક નદીમાં ઉતરી જાય છે નદીમાં એ બે દિવસ સુધી એમને પોતાનું મોઢું જે બળતરા થાય મિત્રો આપણે જોઈએ છીએ સળગીએ એટલે આપણો હાથ દાજીએ એટલે આપણે ફૂલ બળતરા થાય તો આનું તો મોઢું બે દિવસ સુધી સતત પાણીમાં મોઢું રાખી અને પોતે ભૂખી અને તરસી તો કે કેમ પાણી અગન શાંત કરવા માટે જોવા મળે છે અને આવા હાથીઓને બચાવવા માટે આ હાથી પરિયોજના મિત્રો અમલમાં આવેલી છે ઈસવીસન ઓગણીસો બાણુમાં મિત્રો હવે આપણે માહિતી મેળવીએ ગેંડા પરિયોજના વિશે માહિતી મેળવીએ છીએ તો ગેંડા પરિયોજના એક સિંગી ભારતીય ગેંડો જે મહત્વનું આપણે જે વિવિધતામાં મહત્વનો છે આપણાને તો એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે એની સંખ્યામાં વધારો કરવા માટે આ ગેંડા પરિયોજના અમલમાં આવે છે તો એ ગેંડા પરિયોજનામાં આપણે જોઈએ છીએ ભારતના મોટા ભાગના ગેંડાઓ તો આપણને એક જ રાજ્યમાં જોવા મળે છે કયા રાજ્યમાં જોવા મળે છે મિત્રો તો કે અસમ રાજ્યમાં આપણે જોઈએ તો ભારતના મોટા ભાગના રાજ્યમાં જોવા મળે છે જૂજ પ્રમાણમાં એટલે થોડી માત્રામાં આપણને જોવા મળે છે આ જ ગેંડાને બચાવવા માટે ગેંડાના સંરક્ષણ માટેની જે પરિયોજના છે આ ઉપરાંત ભારતના રાયનો વિઝન ભારતના રાયનો વિઝનની જે રચના ક્યારે અમલ બે હજાર રાયનો વિઝનની યોજના બે હજાર વીસની યોજના મુજબ ગેંડાઓની જે સંખ્યા છે એ વધારીને ક્યાં સુધી તો કે ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે અને એ મિત્રો સિદ્ધ થવાને હવે આરે છે કારણ કે ગેંડાઓની સંખ્યામાં દિન પ્રતિદિન નિરંતર આપણે જોઈએ છીએ કેવું જોવા મળે છે વધારો થતો આપણને જોવા મળે છે ફરી પાછું મિત્રો એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અમલમાં આવી ભારતના મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જૂજ પ્રમાણમાં આ ગેંડા જોવા મળે છે કઈ યોજના રાયનો વિઝન બે હજાર વીસ સુધીનો લક્ષ્યાંક કેટલા સુધી મિત્રો ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે મિત્રો ચોથી ઘડિયાળ પરિયોજના વિશે માહિતી મેળવીએ તો આ ઘડિયાળ પરિયોજના આપણે કઈ આ શું મિત્રો તો આ મગરની એક પ્રજાતિ છે આ ઘડિયાળ પરિયોજના છે એ મગરની એક પ્રજાતિ છે મીઠા પાણીમાં જોવા મળતી આ નદીઓમાં ને એમાં મીઠા પાણીની નદીઓ હોય છે એમાં જોવા મળતી આ મગરોની એક વિશિષ્ટ પ્રકારની પ્રજાતિઓ તમને જોવા મળે ને વિશિષ્ટ છે મિત્રો આ મગર પણ જો બાજુમાં આપેલા ચિત્રમાં તમે જો તમને જોવા મળે છે મગરો તો જોઈ હશે પણ આ એક વિશિષ્ટ પ્રજાતિ છે ઘડિયાળ મગ મગરની એક પ્રજાતિ પરિયોજના એને બચાવવા માટે આ જે યોજના અમલમાં છે ઘડિયાળ પરિયોજના છે મિત્રો વાત કરું તો એ એ દશકમાં આપણે વર્ષના ગાળામાં આ મગરની પ્રજાતિ છે ઘડિયાળ એ લુપ્ત થવાને આરે હતી દિન પ્રતિદિન એની સંખ્યાઓ ઓછી થતી જોવા મળી મિત્રો એટલે એને બચાવવા માટે ભારત સરકારે તરત જ સમયસર પગલા લઈ અને આ પરિયોજનાનો અમલ કર્યો છે એ પરિયોજના છે મિત્રો ઘડિયાલ પરિયોજના શું છે મિત્રો એ મગરની મીઠા પાણીમાં જોવા મળતી આ મગરોની આ પ્રજાતિ છે ક્યાં દાયકામાં ઓગણીસો સિત્તેરના દાયકામાં એ લુપ્ત થવાને આરે હતી એને બચાવવા માટે ભારત સરકારે પગલાં લે અને આ ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકી મિત્રો હવે ગીધ પરિયોજના પાંચમી જે પરિયોજના છે એ ગીધ પરિયોજના વિશે આપણે માહિતી મેળવીએ તો ગીધ પરિયોજના આપણે કહીએ તો એ કુદરતી સફાઈ કામદાર છે મિત્રો કુદરતી રીતે આપણે જોઈએ છીએ પ્રાણીઓ વગેરે પાલતુ પ્રાણીઓ આપણે કહીએ ગાય છે કૂતરું છે વગેરે મૃત્યુ પામવું હોય તો આપણે અવાવરું જગ્યામાં એને છોડી આવીએ છીએ એ અવાવરું જગ્યામાં એ જોકે દુર્ગંધ મારશે એના માંસ વગેરેને કારણે અસંખ્ય એવા જીવાણું છૂટા પાડશે અને આજુબાજુ રહેવાય નહીં એવી આપણે વાસ આવશે મિત્રો તો આ ગીધ છે એવું જ આવા જે મૃત પામેલા ઢોર છે પશુ પક્ષી પ્રાણીઓનું માં શું કીધું છે કુદરતી સફાઈ કામદાર તરીકે ગીધને ઓળખવામાં આવે છે એ મૃત ઢોર હોય મરેલા ઢોર હોય એનું માંસ ખાઈને પોતાનું જીવન ગુજારે છે આ ગીધ તો આજે જોઈએ છે કે આપણે

ગીધ ખાય છે અને તરત મોતને ઘાટ ઉતરે છે પેલા વેલા મિત્રો કોઈ પણ પશુ પાલતુ પ્રાણીઓ મૃત્યુ તમે આજુબાજુ મિનિટ પછી આવો તો આજુબાજુ કેટલા બધા ગીધ તમને જોવા જોવા મળતા મળતા આજે માન હાવ કેવી સંખ્યા થઈ ગઈ છે ઓછી તો આવું દૂષિત માંસ ખાવાને કારણે ગીધોની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળે છે એટલે જ એને બચાવવા માટે કઈ પરિયોજના મિત્રો અમલમાં આવી ગીધ પરિયોજના અમલમાં આવે છે ગીધની કુલ આવી કેટલી પ્રજાતિઓ તો કે ગીધની આવી કુલ નવ પ્રજાતિઓ મિત્રો જોવા છે આ નવ પ્રજાતિઓ જુદા જુદા પ્રકારની જોવા મળે છે ગીધની સંખ્યામાં ઘટાડો થતા ગીધ પરિયોજના મિત્રો ક્યારે અમલમાં આવી ખાસ યાદ રાખજો ઈસવીસન બે હજાર ચારમાં માં ગીધ પરિયોજના અમલમાં આવે છે ફરી પાછું મિત્રો ગીધ પરિયોજના ગીધ શું છે કુદરતી સફાઈ કામદાર ખોરાકમાં શું ખાય છે મૃત ઢોરનું માંસ ગીધની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે નવ પ્રજાતિ જોવા મળે છે અને ગીધ પરિયોજના મિત્રો ક્યારે અમલમાં આવી બે હજાર માં અમલમાં આવી છઠ્ઠી યોજના જે હિમદીપડા પરિયોજના વિશે આપણે માહિતી મેળવીએ તો એ હિમ દીપડા હિમદીપડા હિમ દીપડા આપણે જોવા હોય તો હિમાલયની લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર આપણને આ હિમ દીપડા જોવા મળે છે જે સ્થાનિક લોકો આપણે જોઈએ છીએ હિમ દીપડા વિશે જે આખે આખા આપણો જે દીપડો છે એ પીળા કલરનો જોવા મળે છે આ હિમ દીપડા છે એ સફેદ કલરના તમને જોવા મળે છે એ હિમાલયની લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈ ઉપર આ હિમ દીપડા આપણે જોવા મળે સ્થાનિક લોકોની આજુબાજુ વસવાટ કરતા હોય એવા સંરક્ષણ માટે એ લોકો જાગૃત થાય અને હિમ દીપડાઓને વધારે એની સંખ્યામાં વધારો થાય એટલા માટે ઈસવીસન બે હજારમાં હિમ દીપડા પરિયોજના અમલમાં મૂકી ખાસ કરીને યાદ રાખજો મિત્રો હિમ દીપડા પરિયોજના આવે તો ઈસવીસન બે હજારમાં હિમ દીપડા પરિયોજના અમલમાં આવી આ ઉપરાંત અનેક એવી પરિયોજનાઓ છે જેની વાત કરું તો કાશ્મીરી અંગુલ પરિયોજના અમલમાં આવી આના પછી એક પછી એક વન્યજીવોને બચાવવા માટે વિવિધ એવી પરિયોજનાઓ અમલમાં આવી છે એની વાત કરીએ તો કાશ્મીરમાં અંગુલ પરિયોજના લાલ પાંડાને બચાવવા માટે લાલ પાંડા પરિયોજના મણિપુરમાં જોવા મળતી એક વિશેષ હરણની પ્રજાતિ મણિપુરમાં જોવા મળે છે એને બચાવવા માટે મણિપુર થામિલ પરિયોજના અમલમાં આવી આ ઉપરાંત ગંગા નદીઓ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં જ એક મહત્વની આપણે જોઈએ છીએ એ માછલીઓ છે એનું નામ છે ડોલ્ફિન આ ગંગેય ડોલ્ફિન બચાવવા માટે ગંગા ડોલ્ફિન પરિયોજના મિત્રો અમલમાં આવેલી છે તો આટલી હતી આ બધી પરિયોજનાઓ વિશે આપણે માહિતી મેળવીએ છીએ પરિયોજનાની માહિતી મેળવી લીધા પછી આપણે પાઠ્યપુસ્તકમાં માં જો મિત્રો આટલું જાણું ગમશે જોવા મળે છે આટલું જાણું ગમશે માંથી પણ ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછાઈ શકે છે જેટલે આપણે કરવું પડે છે તો એવું આટલું જાણવું ગમશે માં આપણે માહિતી મેળવીએ પહેલી વહેલી જળચર ગંગે ડોલ્ફિન એને બચાવવા માટે પરિયોજના તો અમલમાં છે જ પણ કેવી દેખાય છે શું એની ખાસિયત છે એના વિશે આટલું જાણવું ગમશે આપણે અમને મજા આવશે જે બાજુના ચિત્રમાં દેખાય છે ચિત્ર જળચર ગંગે ડોલ્ફિનનું એ ચિત્ર તમને જોવા મળે છે એ ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી આ ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિમાં આની ગણના થાય છે એ મીઠા પાણી સિવાય બીજે રહી શકતી નથી આ ઉપરાંત અતિ આપણે જોઈએ છીએ ગંગા નદી અને ખાસ કરીને ગંગા તો કે ઉત્તર પ્રદેશ અલ્હાબાદ છેટ આપણે ગંગોત્રીમાંથી નીકળી અને ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી જ નીકળે છે ગંગા નદી તો એ જ ગંગા નદીમાં આ ગંગા નદીમાં રહેતી હોવાથી એ જળચર ગંગે ડોલ્ફિનના નામે ઓળખાય છે આ ઉપરાંત આજે દિન પ્રતિદિન ગંગા નદીનું પાણી મિત્રો દૂષિત થતું જાય છે બે ફાર્મ કચરો ધરાવતા વસે છે એટલે કુડા કચરા વગેરે બધા નદીઓમાં ઠાલવી નાખે છે જેથી નદીઓમાં ગંદુ પાણી કટરોનું પાણી વગેરે ઠલવાતા ઉદ્યોગોનું ગંદુ પાણી આવા ગંગા નદીમાં છોડવાને કારણે ગંગા મિત્રો અપવિત્ર થઈ હોય એવું આપણે વારંવાર સાંભળીએ છીએ ખૂબ જ દૂષિત થઈ હોય એવું આપણે સાંભળીએ છીએ તો હમણાંનું વાત કરું તમને મિત્રો તો કેટલા વર્ષો પછી હમણાં થોડાક સમય સુધી લોકડાઉન થયું ત્યારે લોકડાઉનમાં ગંગાનું તો કે તમારે તરિયું જોવું હોય ને તો તરિયું દેખાતી કે કે એટલું કારણ કે કોઈ પ્રજા જ ઘરની બહાર નીકળવાની શું હતી મિત્રો મનાય જેને કારણે ગંગાનું પાણી ખૂબ જ શુદ્ધ થયેલું જોવા મળે છે તો આની વાત કરવાની છે આમાં તો કે આ ગંગે ડલ્ફીનનું દિન પ્રતિદિન સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ શું છે તો કે નદીઓમાં ગંદુ પાણી વધુ પડતા આવા મત્સ્ય ઉદ્યોગને કારણે માછલીઓને પકડી અને વેચવાની પ્રથા જે મત્સ્ય ઉદ્યોગ બે ફાર્મ આપણે જોઈએ છીએ કે વહાણવટું થાય છે આ વહાણવટાને કારણે પોતે સરખું વ્યવસ્થિત પોતાના જે કુદરતી આવાસોમાં વિચારવું એ વિચરી શકતા નથી આ ઉપરાંત ઉદ્યોગોનો કેમિકલ યુક્ત કચરો એ નદી નાળામાં ઠલવવાને કારણે આવા કચરાને લીધે પણ આપણે જોઈએ છીએ એ ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ માટે જોખમ ઊભો થયો છે ખતરો ઊભો થયો છે અને દિન પ્રતિદિન મિત્રો એની સંખ્યા શું થાય છે ઘટતી જતી તમને જોવા મળે છે આ ઉપરાંત ગંગા અને બ્રહ્મપુત્રામાં તો આ ગંગે ડોલ્ફિન આપણને જોવા મળે જ છે સાથે સાથે મધ્યપ્રદેશની આવેલી ચંબલ નદીમાં પણ જૂજ અલ્પસંખ્યામાં આ ગંગે ડોલ્ફિન જોવા મળે છે એ ગંગઈ ડોલ્ફિન વારંવાર શ્વાસ લેવા માટે શ્વાસ જીવન જરૂરિયાતની વસ્તુ છે મિત્રો શ્વાસ તો બધાએ લેવો જ પડે એમાં ગંગે ડોલ્ફિને શ્વાસ લેવા સપાટી પર આવે ત્યારે શ્વાસ લે છે તો એનો અવાજ કેવો થાય છે મિત્રો શું શું આવો અવાજ થતો હોવાને કારણે નાના જે આજુબાજુ વસવાટ કરતા એવા સ્થાનિક લોકો આનું બીજું ગંગે ડોલ્ફિન ને બીજું નામ પાડી દીધું શું તો કે સ્થાનિકો એને સોસના નામે ઓળખતા સુસુના નામે ઓળખતા અથવા તો સુઈશ નામે ગંગે ડોલ્ફિન જો મિત્રો આ પૂછાઈ શકે બીજા ક્યાં નામે ઓળખાય શોષના નામે ઓળખાય સુસુના નામે ઓળખાય અને સુઈશ નામે ઓળખાય છે શું કામે તો કે શ્વાસ લેવા આવે ત્યારે કેવો અવાજ કરતો હતો મિત્રો સુસુ જેને કારણે બીજા નામે સોસ સુસુ અને સુઈશના નામે ઓળખાય છે આ ઉપરાંત ભારતમાં તો ગંગા અને બ્રહ્મપુત્રામાં જોવા મળે છે આ ગંગે ડોલ્ફિન સાથે સાથે આપણે જોઈએ બાંગ્લાદેશ અને નેપાળમાં પણ આ જળચર ગંગે ડોલ્ફિન જોવા મળે છે અને એની પ્રજાતિ દિન પ્રતિદિન ઓછી થતી જતી હોવાને કારણે આને બચાવવા માટે પણ જળચર ગંગે ડોલ્ફિન પરિયોજના અમલમાં મૂકી છે જેથી કરીને એની સંખ્યામાં થોડોક શું થયો છે વધારો થતો જોવા મળે છે આટલું જાણવું ગમશે માં દીપડા વિશે માહિતી આપણે મેળવીએ દીપડો એ બિલાડી કુળ પ્રાણી છે બિલાડી જેવો તમને દેખાતા લાગે છે મિત્રો પણ બિલાડી સાવ નાની હોય છે આ એનાથી થોડો મોટો હોય છે જો બાજુમાં આપેલું ચિત્ર છે તમને દેખાય છે ઓમ બિલાડી જેવું જ દેખાય છે પણ એ બિલાડીથી મોટો છે પણ છે બિલાડી કુળનું જ પ્રાણી છે સિંહ અને વાઘની તુલનામાં આપણે જોઈએ છીએ સિંહ અને વાઘ મોટા મોટા હોય સિંહ અને વાઘની તુલનામાં અનુકદ કેવું હોય છે દીપડો નાનો હોય છે નાનું કદ ધરાવે છે આ ઉપરાંત સમગ્ર ભારતમાં આપણે જોઈએ છીએ દીપડો જોવા મળે છે એવું નથી કે આપણા ગુજરાતના જંગલોમાં ગુજરાતના ગીરના જંગલોમાં જ આપણને જોવા મળે છે નહીં મિત્રો એ સમગ્ર ભારતમાં આ દીપડો જોવા મળે છે ક્યાંક ક્યાંક સંપૂર્ણ કાળા રંગના પણ કે જોવા મળે છે આવા દીપડાઓ આપણે પીળા જેવા દેખાય છે અને કાળા ટપકા ટપકા જોવા મળે છે ગુજરાતના ગીરના જંગલોમાં અને ક્યાંક કાળા રંગના પણ આવા દીપડાઓ જોવા મળે છે ગુજરાતના જંગલોમાં આપણા જંગલોમાં તો મોટી સંખ્યામાં આપણે દીપડા જોવા મળે છે દીપડાઓના સમાચાર તમે બે દીયે પાંચ દીયે તમને જોવા મળશે આ દીપડો આપણે જોઈએ છીએ સિંહ વાઘ ખાસ કરીને આપણા ગીરના જંગલોમાં તો ગુજરાતની વાત કરું તો સિંહ સિંહ આપને સામો મળ્યો હોય તો આપણે ઊભા રહી શકીએ ઉભા રહી જાય તો બચી પણ શકીએ છીએ જ્યારે દીપડો એવું પ્રાણી છે કે માણસને કે ચોરી છૂપીને મોતને ઘાટ ઉતારી જાય છે અથવા તો આપણે સિંહ સામે મળ્યો તો આપણે વૃક્ષ ઉપર એ ચડીને આપણો બચાવ કરી શકીએ છીએ જ્યારે દીપડો તો વૃક્ષ ઉપર ઝાડ ઉપર મોટી દીવાલ ઉપર એ ચડી જાય છે જેથી જાનનું મોટું જોખમ કરે છે વારંવાર આપણે જોઈએ છીએ માનવ વસ્તી ઉપર દીપડો જ આવી ચડે છે આજુબાજુના ગામડાઓમાં ને વગેરેમાં નાના નાના આપણે જોઈએ છીએ ભેંસના બચ્ચા ગાયના બચ્ચા અથવા તો કૂતરાઓ વગેરેનો વારંવાર શિકારના બનાવો આપણે સાંભળીએ છીએ એમાં દીપડો જોવા મળે છે અને જાણકારીના અભાવે લોકો એમ સમજે છે દીપડો દીપડો આવે તો કે ચિત્તો છે મિત્રો પણ ભારતમાંથી પણ માણસોને જાણકારીના અભાવે ઘણા લોકો આને ચિત્તો કહે છે પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આપણે જોઈએ તો શું જોવા મળે છે આ દીપડો જોવા મળે છે આટલું જાણવું ગમશેમાં આપણે ચિત્તા વિશે માહિતી મેળવીએ તો ચિત્તો એ ભારતના આપણે આગળ ભણી ગયા છીએ મિત્રો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ જો નષ્ટ થયો હોય તો એ શું જોવા મળે છે ભારતના જંગલોમાં મિત્રો જોવા મળતો નથી આગળ ગુજરાતના જંગલોમાંથી પ્રાણી થયું છે મિત્રો તો ગુજરાતના જંગલોમાંથી સંપૂર્ણપણે વાઘ નષ્ટ થયો છે ગુજરાતના જંગલોમાં વાઘ જોવા મળતો નથી હમણાં એવી માહિતી મળી છે કે આપણે જોઈએ છીએ અંબાજી બાજુને એ બાજુ જોવા મળ્યો હતો એવું માણસ માને છે હજી આપણે સ્વીકાર્યું નથી એટલે ગુજરાતના જંગલોમાંથી વાઘ નષ્ટ થયો છે અને ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થયો છે ચિત્તો હાલ આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને એ બિલાડી જેવો જો બાજુના ચિત્રમાં જોવો તમે એ તમને બિલાડી જેવો જ જોવા મળે છે ચિત્તો બિલાડી કુળ જેવો જ જોવા મળે છે જેમ દીપડો છે એ જ રીતનો ચિત્તો જોવા મળે છે પણ ચિત્તો આપણે જોઈએ છીએ ભાગવાની અને સ્પીડ ખૂબ જ વધારે હોય છે દોડવાની સ્પીડ વધારે હોય છે ચિત્તો હાલ આપણે આફ્રિકા ખંડમાં જોવા મળે છે ભારતમાં આપણે જોઈએ તો બંધનાવસ્થા જે પ્રાણી સંગ્રહાલય છે એમાં જ આપણને ચિત્તો જોવા મળે છે બાકી ક્યાંય આપને ચિત્તો જોવા મળતો નથી હવે આટલું જાણવું ગમશે આપણે ભણીએ એક સિંગી ભારતીય ગેંડા વિશે માહિતી મેળવીએ તો આ એક સિંગી ભારતીય ગેંડો અસમ અને બ્રહ્મપુત્રાના દલદલ ક્ષેત્રોમાં આપણે એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે આ ઉપરાંત બંગાળના સુંદરવનમાં પશ્ચિમ બંગાળના આવેલા સુંદરવનમાં પણ જૂજ પ્રમાણમાં આ એક સિંગી ભારતીય ગેંડો આપણને જોવા મળે છે તેના શિંગડામાંથી એક વિશિષ્ટ અને કુદરતી ઔષધિ રૂપી દવા બને છે જેથી દવા બનતી હોવાથી એનો વધુ પડતો શિકાર થાય છે જેને કારણે એની સંખ્યામાં દિન પ્રતિદિન આપણને ઘટાડો થતો જોવા મળે છે એટલા આગળ આપણે ભણી ગયા મિત્રો ગેંડા પરિયોજના પણ અમલમાં આવેલી છે અને આ એક સિંગી ભારતીય ગેંડો એ કેવો જીવ છે મિત્રો તૃણાહારી જીવ છે ઘાસ ખાઈને પોતાનું જીવન ગુજારે છે આટલું જાણવું ડુગાંગ વિશે આપણે માહિતી મેળવીએ તો ડુગાંગ એક વિશિષ્ટ જો મિત્રો બાજુમાં તમને ચિત્ર દેખાય છે આ એક ડુંગાંગ વિશિષ્ટ એવું જળચર પ્રાણી છે તે ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે એટલે આપણે કહીએ તો કચ્છના આખાતમાં આ ડુંગાંગ આપણને જોવા મળે જૂજ સંખ્યામાં છે પણ મિત્રો હાલ ખૂબ ઓછા છે આની સંખ્યા દિન પ્રતિદિન મિત્રો ઘટતી જાય છે આ ડુંગાંગની આની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે આપણને જોવા મળે છે આ ડુંગાંગ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે આવું ડુંગાંગ જોવા મળે છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે આપણને ડુગાંગ જોવા મળે છે આ ખોરાક આ ડુંગાંગ જે દેખાય છે એનો ખોરાક છે સમુદ્રી ઘાસ અને નાની નાની કુણી કુણી એવી વનસ્પતિનો ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે આ ઉપરાંત આ ડુગાંગનો માંસ અને એની જે ચરબી છે એમાં ખૂબ ઔષધીય એવું તેલ મેળવવા માટે આ ડુગાંગનો ખૂબ જ વધુ પડતો શિકાર થવાને કારણે સંખ્યા હવે પ્રમાણમાં છે વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે પડતું આપણી નદીઓમાં ડુંગાંગ પેલા જોવા મળતું આજે મિત્રો જવલે જ આવું ડુંગાંગ જોવા મળે છે આટલું જાણવું ગમશે મિત્રો ભણીએ આપણે હેણોતરો તો એ હેણોત્રો શું છે તો આ પ્રાણી આપણે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર એટલે રણ પ્રદેશમાં આપણે મળે છે જો બાજુમાં આવેલું ચિત્ર છે જો આવો દેખાય છે મિત્રો એ પ્રાણી આપણે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં ખારયુક્ત જંગલમાં ઘાસભૂમિના રણ પ્રદેશમાં એણોતરો વસે છે આ ઉપરાંત ગુજરાતના આપણે કહીએ તો આપણે કચ્છ કચ્છના નાનું રણ અને મોટા રણમાં નારાયણ સરોવરના અભયારણ્યમાં થોડાક પ્રમાણમાં જોવા મળે છે આ આ આ ઉપરાંત જે હોય છે એ ઊંચું જોવા મળે છે ભરાવદાર હોય છે આ ઉપરાંત જો આ ચિત્રમાં તમને દેખાય છે ભરાવદાર ગોળ મોઢું ઊંચા કાંથી આને આપણે ઓળખી શકીએ છીએ કે આ શું છે મિત્રો હેણોત્રો તરીકે ઓળખી શકાય છે આ ઉપરાંત નાના કદના ખોરાક તરીકે મિત્રો શું લે છે તો કે પક્ષીઓ અને નાના નાના પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનું ગુજરાન હકાવે છે તો મિત્રો મિત્રો માહિતી જે તમને બધી પરિયોજના વિશે તમને માહિતી આપી હાથી પરિયોજના વિશે માહિતી આપડી વાઘ પરિયોજના ગીધ પરિયોજના ઘડિયાળ મગરની પરિયોજના વિશે તમને માહિતી મેં પૂરી પાડી તો હું એવી આશા રાખું છું કે મિત્રો આ તમે ખાસ આ ધ્યાનથી આ વિડીયો જોજો જેથી એક એક બે બે મારકમાં બધા પ્રશ્નો તમને પૂછાય છે પણ ગમે તે યોજનાઓ પૂછાય તમને તરત જ આવડી જશે એવી હું આશા રાખું છું આ સાથે આજનો મારો લેક્ચર પૂરો થાય જય સ્વામિનારાયણ